રાજકોટમાં મારવાડી બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળતા સિવાય એસએસ કાર્યકર્તા દ્વારા ઉગ્ર વિરોધ. રાજકોટમાં સિવાય એસએસ કાર્યકર્તા દ્વારા વિરોધ કરતા જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ગુજરાતમાં ગેરકાયદેસર વ્યસનનું દૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. જાહેર વિદ્યાર્થીઓ અને યુવાનોમાં પ્રવેશતું જોવા મળી રહ્યું છે, જે દરેક માટે ખૂબ ચિંતાનો વિષય છે. થોડા દિવસો પહેલા રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડવા મળ્યા હતા, ત્યારબાદ ગઈકાલે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડવા મળી આવ્યા છે. તેમજ વારંવાર વિવિધ વિસ્તારોમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ મળી આવતું હોય છે, જેમાં મુખ્ય કરતા હર્તાને પકડવા માટે સરકારની આંખ ખુલે અને ત્વરિત નક્કર પગલાં લે એવી માંગ સાથે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ એટલે કે સિવાય એસએસ દ્વારા પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મારું નામ સુરજ બગડા, સિવાય એસએસ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ. આજનો વિરોધ એ છે કે આજથી આશરે ત્રણ મહિના પહેલા રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતેથી ગાંજાના છોડ મળી આવ્યા હતા, ત્યારબાદ તેમાં કોઈ પણ જાતના કડક પગલાં ન લેવામાં આવતા ગઈકાલે એટલે કે અમદાવાદની અંદર ગુજરાત યુનિવર્સિટીની અંદરથી પણ 5 થી 6 ફૂટના ગાંજાના છોડવા મળી આવ્યા, જે ખૂબ જ શિક્ષણ જગત માટે ગંભીર બાબત છે. સરકારે પણ આનું સંજ્ઞાન લેવું જોઈએ, કેમ કે વારંવાર જો આવી રીતના ડ્રગ્સ અને ગાંજો મળતો આવશે તો વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્ય સાથે ક્યાંક ને ક્યાંક રમત થઈ રહી હોય એવું દેખાય છે. ડ્રગ્સ અને વિદ્યાર્થીઓ અને વાલીઓ રહ્યા એ શિક્ષણના ધામની અંદર ભણવા મોકલે છે, પોતાનું ભવિષ્ય બનાવવા મોકલે છે, ત્યારે આવી રીતના ગાંજો અને ડ્રગ્સ વિદ્યાર્થીઓને સરળતાથી મળી રહે એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. સરકારે આના માટે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. હજારો કરોડોનું ડ્રગ્સ ગુજરાતમાંથી મળી આવે છે, પણ આજ સુધી નાના નાના માછલીઓ પકડવામાં આવે છે. અત્યાર સુધી કોઈ મોટું કે કોણ મંગાવે છે, કોના દ્વારા કરવામાં આવે છે એ કોઈ પકડવાનું નથી. એટલે સિવાય એસએસની અમારી સ્પષ્ટ માંગ છે કે આમાં તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં લેવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ અને યુવાનોનું ભવિષ્ય રૂંધાતું બંધ થાય. આપ સંપૂર્ણપણે જોઈ શકો છો કે ગુજરાતની અંદર નામચીન પ્રાઇવેટ યુનિવર્સિટીઓ લઈ લો કે સરકારી યુનિવર્સિટીઓ, દારૂ હોય કે ડ્રગ્સ હોય કે યુવાનો અને વિદ્યાર્થીઓમાં લત ચાલુ થઈ ગઈ છે, એટલે ખૂબ ગંભીર પ્રશ્ન છે. ગુજરાતમાં બીજી વાર કિસ્સો આવો બેઠો છે, જો હવે આની ઉપર આગતે પગલાં નહીં ભરાય તો શું તમારી શું આગલી કાર્યવાહી હશે? આજે પણ અમે વિરોધ પ્રદર્શન દ્વારા સરકારને ચેતવવા માંગીએ છીએ અને આ ઉપરાંત પણ જો આવું થયું તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તે વિશે જ આ અમારો વિરોધ છે સરકારને, કે એક તો ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોય ત્યારે સરકાર પણ એવી વાહિયાત વાતો કરતી હોય કે ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ નથી મળતો કે આવા નશીલા પદાર્થો નથી મળતા, ત્યારે જો આવી રીતના સામાન્ય રીતે વિદ્યાર્થીઓને પણ મળી રહેતું હોય તો એ સરકારે ક્યાંક ને ક્યાંક ચિંતા કરવાની વિષય છે. BS9 TV ન્યૂઝ સાથે સાહિલ સપાર, રાજકોટ.